આજે તારીખ 30 એપ્રિલ 2020ના દિવસે શ્રીમતી કુંદનિકા કાપડિયા, કે જેઓ ગુજરાતી સાહિત્યના નિબંધકાર, નવલકથાકાર તથા વાર્તા લેખિકા હતા, તેમનું 93 વર્ષની વયે નિધન થયું. પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ આપે તેવી ઈશ્વરને પ્રાર્થના. ધ ગેમ ઓફ લાઈફ એન્ડ હાઉ ટુ પ્લે ઇટ, આ પુસ્તિકાનું ગુજરાતીમાં તેમણે ભાષાંતર કર્યું હતું, જેનું ગુજરાતીમાં પુસ્તિકાનું નામ છે જીવન એક ખેલ. ઓરિજિનલ લેખિકા એમના ફ્લોરેન્સ સ્કોવેલ શીન હતા. તો આજે એમાંના એક ચેપ્ટરનું વાંચન કરીને હું એમના ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવાનો અહીં પ્રયત્ન કરું છું. શીર્ષક છે સમૃદ્ધિનો નિયમ. શાસ્ત્રોમાંથી એક મહાન સંદેશ આપણને હંમેશા મળતો રહ્યો છે કે માણસની સર્વ સંપત્તિનો સ્ત્રોત પરમાત્મા છે. એકવાર એક સ્ત્રી બહુ જ મુશ્કેલીમાં આવી પડી. તેણે કહ્યું કે મહિનાની 15મી તારીખે તેના પર $3,000નો દાવો કોર્ટમાં થવાનો છે, એ તેની પાસે તો કાંઈ પૈસા જ ના હતા. મેં તેને કહ્યું કે તેને સામગ્રી પૂરી પાડનાર ભગવાન છે અને દરેક માગણી માટે પુરવઠો હોય છે, અને મેં શબ્દો ઉચ્ચાર્યા. એ સ્ત્રીને સાચા માર્ગે ખરા સમયે $3,000 મળે તે માટે મેં આભાર માન્યો. મેં કહ્યું કે તમારે સંપૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ અને એ શ્રદ્ધા કાર્યાન્વિત કરવી જોઈએ. 15મી તારીખ આવી પણ પૈસા આવ્યા નહીં. તેણે મને ફોન કરીને પૂછ્યું કે હવે શું કરું. મેં કહ્યું આજે શનિવાર છે એટલે દાવો નહીં થાય. તમારે તો તમે શ્રીમંત હો એમ વર્તવાનું છે અને સોમવારે તમને પૈસા મળશે જ એવી શ્રદ્ધા દર્શાવવાની છે. બીજે દિવસે તેણે મને સાથે રહેવાનું કહ્યું, પણ મેં કહ્યું કે ભગવાન તમારી રક્ષા કરે છે અને તેના રાજ્યમાં કદી તમારે વધારે પડતું મોડું થતું નથી. સાંજે તેનો ફોન આવ્યો. એના અવાજમાં અતિશય ઉત્તેજના હતી. અરે ચમત્કાર થયો છે, મારો એક પિતરાય ભાઈ અચાનક આવ્યો અને તેણે અમારી તકલીફ જાણતા $3,000 આપ્યા છે. માણસ સફળતાની ઈચ્છા કરે અને નિષ્ફળતા માટે તૈયારી કરે તો તેને નિષ્ફળતા મળવાની. માણસે જે વસ્તુની માગણી કરી હોય તે માટે જ તૈયારી કરવી જોઈએ. એ માટેના કોઈ ચિહ્નો ક્યાંય કળાતા ના હોય તો પણ. એ જ રીતે એકવાર એક સ્ત્રીને ન્યુયોર્કમાં રહેવા માટે ફ્લેટ જોઈતો હતો ને ત્યારે મકાનની સખત તંગી હતી. મકાન મેળવવાનું લગભગ અશક્ય જ હતું, પણ તેણે શબ્દો ઉચ્ચાર્યા, અનંત ચેતના, મારે માટે યોગ્ય ફ્લેટના બારણા ઉઘાડો. તેણે ઘર માટે સામાન પણ ખરીદ્યો અને વિશ્વાસથી કહ્યું કે મને ઘર મળશે જ. અને ખરેખર બીજા સેંકડો ઉમાદેવરો હતા, છતાં મકાન તેને જ મળ્યું. મનુષ્યને તે જ મળે છે જે માટે પોતે મેળવતો હોવાનું મનમાં નિહાળે છે. દરેક મહાન સિદ્ધિ તેની કલ્પનાને મનમાં દ્રઢીભૂત કરવાથી જ સાકાર બને છે. અને ઘણીવાર મોટી સિદ્ધિ મળતા પહેલા નિષ્ફળતા અને હતાશા ઘેરી વળે એવું પણ બને છે. પણ જેવો આધ્યાત્મિક નિયમ જાણે છે તે આ દેખેતી નિષ્ફળતાથી વિચલિત થતા નથી. તેઓ તો સિદ્ધિ મળી જ ગઈ હોય તેમાં આનંદ મનાવે છે અને પરમાત્માનો આભાર માને છે. ઘણીવાર માણસને બદલે તેનો મિત્ર આવી દ્રઢતા દર્શાવી શકે તો પણ કામ થાય છે. માણસને પોતાને નિષ્ફળતા દેખાતી હોય ત્યાં આ મિત્ર સફળતા જોઈ શકે છે અને શંકાશીલ બનતો નથી. એક માણસ બીજા માણસ માટે આ કરી શકે છે. આથી
માણસનું પોતાનું મન ડામાડોળ થતું હોય ત્યારે બીજાની સહાય માંગતા તેણે કદી અચકાવવું જોઈએ નહીં। જીવન પ્રક્રિયાના એક નિરીક્ષકે તો એટલે સુધી કહેલું કે દુનિયામાં એક પણ માણસ જો તમને સફળ રૂપે જોતો હોય તો તમે કદી નિષ્ફળ નહીં જાઓ। આથી જ ઘણા મહાન માણસોની સફળતા તેમની પત્ની કે તેમના મિત્ર કે કોઈ સ્વજને તેમનામાં મૂકેલી શ્રદ્ધાને આભારી હોય છે। ધન્યવાદ। Thank you.